આજે વાવડી ગામ અને વાવડી ગામને આંગણે આ ખરેખર ભાગ્યશાળી છે. આજ કે ને કંઈક ફેર રહી ગયો હતો, ખરાળે નો આવેલું, ઘડીક થાય ત્યાં છટકી જતું હતું કા, પણ ભગવાનની દયાથી તો કે આપણે લગભગ કોરોના પહેલાં કર્યો હતો ને પ્રોગ્રામ અહીંયા, હા તે પછી બે વર્ષ તો રજા હતી અને એવા બે ચાર વર આવી ગયા હોત તો અમે રેડી થઈ જાત, આ કોરોના બે ત્રણ વર ટકી ગયો હોત તો અમે ભૂખી જાત. કોરોના વહેમો લાગ્યો તમને તો ઠીક છે, અમને બહુ વહેમો લાગ્યો, મોઢે ફીણા આવી ગયો. કોને સખા? અમને. અમને એટલે કોને? એટલે આપણે, હું તો દુખી બે જ જણા હતા આખા કોરોનામાં. કોણ કોણ? કલાકારો, કથાકારો. હા ક્યાં જાહે? ઈ કોણ આ સાઉન્ડ વાળા? હા ઈ તો હજી બે બે ટીરિયા લઈને સાના મને દાડામાં જતા, તો ઈ બહુ હાલતું, કારણ કે યમરાજાએ પાડો મૂકી દીધો તો ફોર્ચ્યુલર લઈને રોકાણ હતા, ડફનેરા ઉપાડ લઈ, ડફનેરા ઉપાડ, એ કે ધક્કા ધક્કી નહીં. પણ કોરોનામાં જો કે આ છોકરા બેઠા ને એટલે યાદ આવ્યું, કોરોનામાં જેવા દુખી જાય ને એવા ઘેરે બે 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 જણાનો ત્રાસ બહુ હતો. ઘેરે બે જણા એમને હાવ ઊંધા નાખી દીધા. એક આ છોકરા ભણવાનું નહોતું એટલે એ ઘેરે જાવ તો કોઈ હનુમાન થયો હોય ને કોઈ ભીમ થયો હોય, કારણ કે રામાયણ મહાભારત જ જોયું, બે વર બીજું કોઈ આવ્યું એ જ જોયું, કોઈ હનુમાન, કોઈ ધનુષમાન, કોઈ લક્ષ્મણ સર, તો કોઈ પરશુરામ થઈને આવે. ઘેરે જાય તો આ છોકરા રાંધવા તોળાવતા હતા. અને કોરોનામાં પરિસ્થિતિ એવી હતી કે બાયણે નીકળ્યા એમ નહોતું, બાયણે નીકળી તો પોલીસવાળા મોરલા બોલાવે, છૂટા ગેઢે હાંકતા હતા. આ ઘેરે છોકરાનો ત્રાસ, બાયણે નીકળી તો મોરલા બોલે, ઘેરે આવીને તો આ ઢેલું બોલે. જાવું ક્યાંય કે આઈને શું પછી આઘા મરો નહીં ગયે, પણ માવલા છૂટા ગેડા હાકે કેમ નીકળવું. અને વાહ, આ બહેનોનો ટ્યુશન ક્લાસ તો અમે કોરોનામાં જોયું, કેવું ટ્યુશન આપે, આમ લહણ ફોલાય, આમ હંજવારી કઢાય, બધું આવડી ગયું. લહણ ફોલતા ન ફોલી છૂટા હાંસી ને ઘા આવતા હતા. પણ આજે મારો નાથ એટલે ભગવાનની કૃપા કહેવાયો કે આપણા પાસે હતા નતા એ સિસ્ટમમાં આવી ગયા. થોડીક વાર થોડોક ટાઈમ પાનખર ઋતુ આવી હતી, પણ પાછી વસંત આવી ગઈ છે. હા, વસંતના અમીસાટા પડ્યા છે કે આપણે બધા આપણા આવા અલૌકિક અને ધાર્મિક લૌકિક બધા પ્રસંગો આપણે રૂજવી શકી. આ નગર આ કોરોનામાં ખબર છે, માસી સુરતથી એક માસી ન આવતા હોય અમને બીક લાગે, હગી માસી બાપ દીકરાને ન ઓડે, બેન ભાઈને ન ઓડે, આવી પરિસ્થિતિ હતી. અને એવી ને એવી પરિસ્થિતિ હમણાં થોડોક ટાઈમમાં થોડુંક ઓછી પડીને કે એવી ને એવી પરિસ્થિતિ સાહેબ આપણી ગાય માતા ઉપર આવી દો. આપણે જે કોરોનામાંથી પ્રસાર થયા ને એ જ કોરોના, એ જ વાયરસ એટલે કે લંપી વાયરસ આપણી ગાય માતા માટે આવ્યો હતો ઉપર. અને તહીં આપણે એમ થાય કાં આપણી ભક્તિમાં ફેર પડ્યો હોય અને કાં ભગવાનમાં ફેર પડ્યો હોય, નકર ગાય માતામાં આવા રોગ મિત્રો આવે નહીં ખરેખર. હા, હવે મને એમ લાગે વજન વધી ગયો છે, નાગ બાપા કંઈ ફૂન ફેરવે નોકી નથી, બહુ જ વધી ગયો છે. પણ આજે વાવડી ગામ અને બીજું જો કે અહીંયા બીજું કંઈ કહેવાનું છે નહીં, હું શું સમય તમને ખબર છે, તમે શું સમય મને ખબર છે, આપણે બધા જાણીતા છીએ. પણ આજે આખી રાત છે ને અમે તમને સલાહ સૂચન કરશું, નીકળી બોધપાઠ જ આપશું, જાણે અમે કહો કેમ મોટા શાસ્ત્રીજી હોય ને વ્યાસપીઠ ઉપરથી સલાહ સૂચન, એટલે તમને હવારું અમે સલાહ જ આપશું, આમ કરાય ને તેમ કરાય, આ ન કરાય ને ગાય માતાને આપણી માં કહેવાય, પણ એમાં તમારે છે ને ફાવે એટલું જ લેવું, કારણ કે અમને ભક્તિ સમરાય નથી કાઢી ગઈ, ડૂંડા આવવાની તૈયારી નથી. અમે શું કરવા આવ્યા એ તમને ખબર છે, શેના માટે અમે આવ્યા, પણ છતાંય અમે અમે ગામો ગામ સલાહ આપતા હોય ને એટલે અમારે અમુક અમુક ગામમાં તકલીફ થઈ જાય. હમણાં તમારી ઘોડી એક ગામમાં ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ હતો, આખું આયોજન ગૌશાળાને ગામ સમજતું હતું, અને ગામ સમજતો હોય એટલે હહુ રીતે બધા આમંત્રણ આપી દીધા હોય, નેતાઓને, દોસ્તારોને, સંબંધીઓને, સાધુ સંતોને બધાએ, એમાં આમ આમ બે ત્રણ ગાળા નોખા રાખ્યા હતા અને દોરી બાંધી હતી, એમાં સોફા રાખ્યા હતા, એમાં મોટા ઘેર સાધુ સંતો બેઠા, પાછળના સોફામાં આપણા આગેવાનો બધા બેઠા, અને અમે ભગવાન બે આવ્યા ને અમે જાહેરાત કરી કે આજે ગૌ માતા માટેનો ફાળો છે, જે કંઈ પૈસા ઉડાડશો, જે કંઈ ફાળો આપશો, જે કંઈ તમારા તરફથી દાન મળશે એ તમામ રકમ ગૌશાળામાં રહેલ બધાએ તાલ્યું પહેર્યું. પછી હું ભગવાન બે વેરગા ફૂર ફૂર ફૂર, જેમ રમીને એમ સાધુ દાંત કાઢે, જેમ ફૂદડી મારીને એમ સાધુ માતમાં બેઠા હતા દાંત કાઢે, એટલે મને તો એમ થઈ ગયું કે વાહ આપણું જીવન ધન્ય થઈ ગયું, સાધુ આત્મા રાજી થઈ ગયો હોય તો હવે આપણે બીજું શું જોઈએ. મને એમ થતું હતું કે હવે પૈસા લીધા વગર હોય જાવ તો વાંધો નહીં, પણ એ હિંમત ન આવી, લઈને તો ગયો જ.
નગર ગા ઘેરે પછી ગાણી થાય તે એ રાઉન્ડ પૂરો થયો એટલે સાધુ મને બહાર કહો સત્ય હકીકતો કે બેટા અહીંયા આવ્યો મને કે રાજી થઈ ગયા એમ કે બેટા તું તો ભારે રમ્યો હું કે બાપુ પહેલેથી જ આવું રમું એ કે પણ ગજબનો રમ્યો એ તો બાપુ હું રમું મારા બાપાને તમે જોયો નથી મારા બાપા રમતા એટલે હા હું કહું બાપુ હું તો હોનો ગુલેબ છું સપ્રેશન તો એ ઘેરે છે હજી મને કે એવા બધા રમતા અરે કાનુડો થતા અને ફુદરિયું મારે આ અડી જાય હો સમયાળ હું શું બાંધતા મારે એ ખોટું હું બોલે અમે ન જોયા તમને હું ક્યાં કહું તમે જોયા એમ કીધું તમે કોઈ ન જોયા આ કોઈ ન જોયા મારા બાપા પણ નથી જોયા એટલે ન જોયા હોય ને પણ તો ક્યાં રમતા એ લે ઈ તો હું તને કહું કે તમે ન જોયા હોય ઈ કેમ ઈ આય નો રમતા તો ક્યાં રમતા ઈ અમેરિકન લંડન ને યુરોપ માં ઈ બધે વિદેશ માં જ કાન ન્યા ક્યાં ગોપીઓ હતી અરે લે હતી નથી જોયું નહીં અરે કાકા આની ગોપીઓ નું કઈ ન હોય ને તો ભોર્યું પામલિયા ને ગોપીઓ છે હા વાર યુ કાન એમ અરે મારા બાપાના ગોપીઓ ને ફોટાય છે ઈની હાય રે મારા બાપા બંસરી લઈને ઉભા એક બાજુ લંડન ની ગોપી એક બાજુ અમેરિકા ની એક બાજુ યુરોપ ની મસ્તી ના ફોટા મોટા છે તો તે ઘેરે હમા રાખ્યા હે હમા રાખીને મરી જાઉં કા હમા રાખું બા જોઈ જાય તો રે હું વાંધો બા વયા જાય એટલે એને પેટારામ રાખ્યા એટલે બાપુ મને કે બેટા ભારે રમે એટલે હું બાપુ નું મને એમ કે બાપુ મારા વખાણ કર્યા હું બાપુ ને પગે લઈ ગયો બાપુ મને આશીર્વાદ આપ્યા કે બેટા સુખી થાવ અને ધન્યવાદ છે તમારી જનેતાને કે ગાયું હાટો આવી મહેનત કરો એટલે બાપુ આમ વાહો થાબ્યો એટલે આપણાથી રહેવાનું નહીં ખોટું હું કા બાપુ વાહો થાબર છે અને આપણે આ માયલું કંઈ કરતા નથી એના કરતાં બાપુ છે સાધુ પાસે ખોટું ન બોલાય મેં બાપુનો હાથ પકડી લીધો બાપુ રેવા દો શાબાશી આપોમાં આ બધું તમારું ફેલ જાય મને કે કેમ તમે ધારો એવું કંઈ છે નહીં એ આ ઉડે એ પૈસાની બધું અમે જે કંઈ છે કે ગાયું હાટું આ બધા આવ્યા છે હું કહું અમે એ માયલા નથી કે તો કે તમે હું કહું અમે અમારી બાયું હાટું આવ્યા એટલે બાપુને ખરેખર ઘૂમરી મારી ગયો ટપો ડોપ્યો મને કે બેટા ખોટી વાત રહેવા દે તે જાહેરાત કરી કે પૈસા ઉડે ગૌશાળામાં બધો ફાળો ગૌશાળા તોય તું કંઈક બાયું હાટું આવ્યા હું કહું એ બધી વાત સાચી ઉડે પૈસા ગૌશાળામાં ફાળો ગૌશાળામાં પણ બાપુ અમે બાયું હાટું શું કામ આવ્યા કે અમે એમાંથી થોડા થોડા લઈએ છીએ કેવું પડે ને આપણે લેતા હોય તો મને કે થોડા થોડા લઈએ છીએ એમ કીધું ને બાપુને કલર બદલી ગયો બાપુ તો રાતા શોર થઈ ગયા ને એવડા એવડા ડોરા કાઢ્યા અને એને તો ગુંજામાંથી સીપીઓ કાઢ્યો ઉગાઈમાં મારી પે હું બાયું બાપુ પગ્યા સોટી ગયો છે મીટલી સોટા એમ કે બાપુ તમારી ગાય ને તમારો પીપરો મારતા નહીં મને કે આ જ સાલા મને કે આરામખોર ગૌ માતા છે પૈસા લેતા હો બાપુ લેતા હું થી કેતા હું એ કે ગાયું માંથી પૈસા લેવાય આપણા બજરંગ દળ વાળા ગૌ રક્ષક દળ વાળા ગૌશાળા ના યુવાનો ગાયું હાટું મરી જાય ને મને કે તું પૈસા લે બાપુ લેતા હું થી કેતા હું એ કે કાલથી બંધ કરી દે ને કે આ સીપીઓ હગો નહીં થાય કા પૈસા લેવાનું બંધ કરીને કા રમવાનું બંધ કરી હું કહું બાપુ તમે આજ ભેટકા પહેલી વાર આજથી તમે મારા ગુરુ હું તમારો સેલો કાલથી પૈસા લેવાનું બંધ ને કા રમવાનું બંધ પણ એક વાત મારી સાંભળો હું કામે લ્યો એ તો તમે પૂછ્યું નહીં બાપુ કહું કામ લે બાપુ મારે લેવા જ નહોતા પણ 15 વર્ષ પહેલાં મને વાણીના ઘા લાગી ગયા મને કે મારો દીકરો જ્ઞાની લાગે હું આખું ખાનદાન જ્ઞાની છે કોક દી ઘેરે આવો કોફી પીવા 144 ની કલમ લાગેલી જ હોય ત્યાં મને કે આખું ખાનદાન જ્ઞાની હું બધા આવા બધા ઇતિહાસ મોઢે જ છે અમને તો મને કે હું વાણીના ઘા લાગી ગયા હું કહું 15 વર્ષ પહેલાં મારા લગ્ન થયા અને લગ્ન થયા ને પછી લેવાનું ચાલું કર્યું મને કે આને લગ્નને હું કે આખી વાત સાંભળો પછી તમે કહેજો તો મને કે સંભળાય હું કહું 15 વર્ષ પહેલાં મારા લગ્ન થયા અને મારા લગ્ન થયા ને પછી લેવાનું ચાલુ કર્યું મને કે કેમ હું કહું જેથી મારા લગ્ન થયા ને મારા ઘરનાને વિદાય કરતા હતા આમાં પૈણા છે બધાને વિદાય કરી છે ને મારા ઘરના હું કહું વિદાય કરતા હતા ને હું મોયરા આવેલો હતો તો મારા ઘરના વાહે આવેલા આવતા હતા એ રોતા હતા ને હું જોતો હતો પછી મેં મનમાં મનમાં કહેતો હતો કે આજ નદી તું રડી લે હવે કાલથી રડવાનો વારો મારો છે કારણ કે જે તાકામાંથી મારો બાપો માલ લઈ ગયો એનું કટપીસ વધ્યું તું અટાણે મને બટકાવ્યું છે અને એની વાહે હું મોટી મોટી ઉંમરના બહેનો હલાવતા હતા અને એ ગાતા હતા મારા કાન ન્યા હતા કે બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય દીકરી તો પાયરકી થાપણ કહેવાય દીકરીને ગાય દોરે ન્યા જાય આ શબ્દો મને હજી મારા કાનમાં ગુંજે એ બહેનોએ જે ગાયું હતું ને કે દીકરીને ગાય દોરે ન્યા જાય તો બાપુ હું આ કોકને ખીલેથી ગા છોડી આવ્યો ઉપલેટાથી વગર વેલિડિટી વગર કંઈ પણ દીધા વગર હું કોકને ખીલેથી ગા છોડી આવ્યો અને મારે ખીલે બાંધી હવે પૈસા ન લઉં તો ગાને ભૂખી રાખવી કે નીંદ નાખવી અને બાપુ કડે સીધા બોલો મને કે બેટા નહીં કંઈક તો કરવું પડે હું કંઈ નહીં થાય હવે હવે આમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય મને કે કેમ હું કહું હવે નહીં કરી ગા નથી
તો બાપુ કીધું હું કો ભેગા બે વાસરું છે, એટલે અત્યારે અમારી ગાન વાસરું આમણું જોઈને બેઠા છે કે ગોઠલો વાવડી કામમાં ગયો છે, હવારી કંઈક પણ લઈને આવશે. અહીં છે 100% આ તો મેં સોખવેટ કરી દીધી, હું કામ લઈ તમને કહી દીધું. પણ ખરેખર પૈસા લઈને સાહેબ તો તમારે અમને ધન્યવાદ તો આપવો પડે, કારણ કે અટાણે 21મી સદી હાલે. અટાણે કોણ એવા યુવાનો છે કે આ ઘાઘરી પહેરીને ચોકમાં નાશે એવા કોઈ છે? અમે ભલે પૈસા લઈ, તો અમે સામાન્ય પૈસા લઈ અમારું ગુજરાન લાવવા માટે, પણ પૈસા લઈને જે 5,500 વર્ષ પહેલા આપણો કનૈયો, આપણો દાદો કૃષ્ણ કનૈયો જે લીલા રજૂ કરી ગયો, પૈસા લઈને રમી તો ગામડે ગામડે જઈ ગામડે ગામડે નાસીને આ સંસ્કૃતિને તો જીવતી રાખી, આ કાન ગોપીને અમે જીવતી રાખી, ધન્યવાદ દેવો જોઈએ. પૈસા તો લઈ લઈને અમને શું દીધું આમાંથી કે અમારે વીઘો એક જમીન ન આવે, આમાં છોકરાને સડિયું પૂરતા થાય, બાકી બુસ્કોટને તો ગોતવા પડે. એટલે આજે તમારા તરફથી જે કંઈ યોગદાન મળશે, ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે, જોકે ગોપીજનો પધારવાના છે, ગોરા રાસ રજૂ કરવાનો છે, અને સરસ મજાના જેમણે કીર્તન રજૂ કર્યા અમારે માંડવા ગામથી મેરામણભાઈ અને અર્જનભાઈ, હા, જેની દેશી રમત બતાવી દેશી કીર્તન, એકવાર એને જોરદાર તાળીથી વધાવો મિત્રો, કારણ કે આપણું ઘરેણું છે, આ હાંચવીને બેઠા અમે, અમારા પછી હવે લગભગ સુઈન છે, કોઈ છે નહીં, પછી ઓલાને તેડાવા જોઈએ, આ દીપાથી મસ્ત લાગે એવું મને, હવે એ આવી જાય, આ બધું ભૂલાઈ જવાનું છે, કારણ કે આપણે મોબાઈલમાં એટલા બધા ખૂટી ગયા, તો આને કોણ કાનુડાને કોઈ સંભાળશે નહીં, એ આડીપાથી વાળાને સંભાળશે. એટલે આજે જે કંઈ દાન મળશે એ તમામ રકમ ગૌશાળામાં જવાની છે, તો બધા એકવાર આપણે ગૌ માતા માટે જે લંપી વાયરસ છે ને એના માટે આપણે બધા બે હાથ ઊંચા કરી અને ભગવાનને પ્રાર્થના કરશું કે અમને જેમ કોરોનામાંથી બહાર કાઢ્યા ને એમ મારે બાપજીઓ વહેલામાં વહેલી તકે અમારી ગૌ માતાને પણ નિરોગી કરી દે, એ અમારી માં છે અને એ દુઃખી છે ને તાહુંથી અમે પણ દુઃખી જઈ. એટલે બધા એકવાર બે હાથ ઊંચા કરી અને ભગવાન કૃષ્ણ કનૈયાની જે બોલીને મનમાં મનમાં પ્રાર્થના કરો બધા. હે મારા નાથ, જેટલા જેટલા ઉભાઈ બધા જીતી જાય બધા બધા બધા, આપણે શું વાંધો, આપણે ક્યાં કોઈ, અને હું અહીંથી જે બોલાવું અને જે ન બોલો ને તો એને એની બાજુવાળાને હમ છે, તમે ખાસ ધ્યાન રાખજો, જો જો યથાર્થ કરી ગયા, હા હું પાસે બેઠી એટલે કરી નાખો ને, તમે કે હું કે આ ફૂઈ બેઠા કેદું ના નડે મૂકવો જાય માન વેળા એવો હમ દીધા. જે જે બહેનોના આ જેઠા આવી છે એને મને ખબર પડી જાય પાસે હા હું બેઠા, બધાય બધાય હું સાથ કરો અને એવી સરસ મજાની ગૌ માતાની અને કૃષ્ણ કનૈયાની આપણે બધાય જે બોલજો, અને આજુબાજુના ગામડામાં ખબર પડી જવી જોઈએ કે વાવડી ગામમાં આજ ભગવાન દ્વારકાધીશ ગૌ માતા માટે એની લીલા બતાવવા માટે કૃષ્ણ કનૈયો પધાર્યો છે, બધાયનો અવાજ નીકળવો જોઈએ. હા હરે બોલ કૃષ્ણ કનૈયા લાલકી, ઉંગરીરાજ ધરણકી, બોલાય ઝડપી પે ખબર નતી બોલી ગયા, તારે ન બોલાય ને, હું પણ બોલ્યો, ઊંધું થઈ ગયો સખા, બધી જે જે બોલવામાં ના પાડો, પાણી ના પરબ ની હું કરા બોલ્યો, હવે નહી બોલવાની સખા, હવે બાપુ નથી, અમે પરિક્રમ માં ગયા હતા ત્યાં તો હરિયર હાલતું હતું, વંડિયું ટપી જતા હતા, ખાવામાં તો વારો ન થવા દેતા, કે ઈમાનો નડે, ઈ વાત તો હાજી ભાઈ, આગતો તો કોણ, હું તને હોય પતું બે જેલ માં છે ને વહીવટ મને હોય પર વૈધા ગણાય 2.5 લાખ વૈધા, બહુ ભક્તો ધૈરા નહી, બોલ દ્વારિકા ધીશ કી. હા હવે આપણે ભગવાન કૃષ્ણ કનૈયાને વિનંતી કરીએ કે આવો મારા નાથ, ઈઠાવી બ્રહ્માંડના માલિક, 14 ડબલ થઈ ગયું, 14 બ્રહ્માંડના માલિક, આમાં વધી જાય ભાઈ કઈ નક્કી હોય, એવી લીલાની ઝાંખી કરાવો ભગવાન, એવી લીલાના દર્શન કરાવો કે આ બધા બેઠેલા ગૌ ભક્તો હજર બમ થઈ જવા દો. અને નિરાજ રાખો, તમને શું તકલીફ છે મને ખબર છે,
અમે બે એકલા જ નથી હો, વાહે આખો ગોડાઉન ભર્યો. આ કયું ના કે હું આ કે ઉભા એડા ઘોડી બે જોઈ આવ્યા, તમને ખબર નથી દીકરા મારા, અમે નેકરા ભોડા નથી, અમારે ટોલિયું હોય છે, પણ તમે આ કાહેમાં ન પડતા. કારણ કે ટોલી આવી જાય ને પછી મજા વિખાઈ જાય, કારણ કે જ્યાં સુધી નેકરું ભોડું છે ને ત્યાં સુધી ગમે એવી હાકડમાં વરી જાય, વાહે ટોલી ફિટ થઈ જાય ને એટલે લાંબા લાંબા ટર્ન લેવા પડે, અને એ ટોલીમાં તમારા જેવો માલ ભરાઈ જાય ને પછી આખી જિંદગી લોમાં આંકવી પડે, ટાપનો વેત રહે નહીં. સમજો આ ટોલીઓ વાળાને મોટા જો ના નેકડા ફોડા કેવા તેજમાં છે, એટલે શાંતિ એને જો એ 1200 રૂપ કહેવાય, જો એને કઈ જાતની ઉપાધિ છે, એક ખિસ્સામાં હાથ નાખો આ મોટો થઈને ગુજરાતનો મુખ્યમંત્રી બને જ બને. એટલે ભગવાનને કઈ વિનંતી કે એવી આ છોકરાઓને આ બાજુ આવતા હોય ને તો ધ્યાન રાખજો, અમે રમવામાં આવીશું ને તો અમારે એક તો ઉપલા માળમાં કોઈ રહેતું નથી, ઝપટી સડી જાય ને. હા ભગવાનને કઈ લેવી કૃષ્ણ લીલાની બોલો. હલો.